હાર્દિક પટેલ હાઈકોર્ટના આદેશ મુજબ 20માં ગુરુવારે ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી પુરાવવા પહોંચ્યો હતો. બાદમાં મીડિયા સાથેની વાતચીતમાં હાર્દિકે જણાવ્યું હતું કે મહેસાણામાં કસ્ટોડિયલ ડેટમાં આરોપીઓની ધરપકડ થયા બાદ તેઓના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે, ત્યારે હવે યુવકના મૃતદેહની અંતિમ ક્રિયા કરી દેવી જોઈએ. આ પરિવાર સાથે 2-3 વાર વાત થઈ હોવાનું જણાવી હાર્દિકે વધુમાં મધ્યપ્રદેશની સ્થિતિનો ચિતાર વર્ણવ્યો હતો. પાસના કન્વીનર હાર્દિક પટેલ હાઈકોર્ટના આદેશ મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી પુરાવવા માટે આવી પહોંચ્યો હતો. ત્યારબાદ પોલીસ મથકમાં જરૂરી કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ ડીસીબીમાંથી નીચે ઉતરેલા હાર્દિક પટેલે મીડિયા સાથે વાતચીત કરી હતી, જેમાં મહેસાણામાં થયેલા કસ્ટોડિયલ ડેટ વિશે જણાવ્યું હતું. 3 આરોપીઓની ધરપકડ અને ત્યારબાદ તેમના રિમાન્ડ પણ મેળવી લેવામાં આવ્યા છે, ત્યારે હવે યુવકના મૃતદેહની અંતિમ ક્રિયા કરી દેવી જોઈએ. હવે વિરોધ કરવાનો કોઈ મતલબ નથી અને આગળની લડાઈ ચાલુ રાખવી જોઈએ. તમામ લોકો યુવકના પરિવારની સાથે છે, વકીલો પણ સાથે છે, પાસ પણ સાથે છે. પોતાની 2-3 વાર તેમના પરિવાર સાથે વાત થઈ હોવાનું જણાવ્યું હતું. મધ્યપ્રદેશના માંદસૌરમાં ગયેલા હાર્દિકે જણાવ્યું હતું કે ત્યાંની સ્થિતિ પણ ખરાબ છે. શિવરાજસિંહને મામા કહેતા હાર્દિકે જણાવ્યું હતું કે મામાના રાજમાં તે જે સ્થળે ગયો ત્યાં 144 લગાવી દેવામાં આવી હતી. જે સ્થિતિ ગુજરાતમાં છે તેવી જ સ્થિતિનું નિર્માણ મધ્યપ્રદેશમાં થયું છે, જેથી આગામી દિવસોમાં દરેક લોકો ગુજરાતમાં જે રીતે સાથે મળીને જવાબ આપશે તેથી તમામને સાન ઠેકાણે આવશે. ત્યારબાદ હાર્દિક પટેલે ત્યાંથી રવાના થઈ ગયો હતો. કેમેરામેન આશીષ તિવારી સાથે બ્યુરો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત.